સુરત શહેરમાં વેડથી વરિયાવ ગામ તાપી નદી પર 15મા બ્રિજનું ઈ લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના સાંસદ દર્શનાબેન જરદોશી, કતાર ગામના ધારાસભ્ય વિનોદભાઈ મુરડિયા અને મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોગાવાલા સાથે કોર્પોરેટો પણ ઉપસ્થિત રહ્યા હતા. 118 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ બ્રિજની લંબાઈ છે. આ બ્રિજ બનાવવાથી આશરે 8-9 લાખ વાહન ચાલકોને અવર જવરમાં ફાયદો થશે. આ બ્રિજ બનતા પહેલાં વાહન ચાલકોને 10-12 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, જે હવે 1.5 કિલોમીટરમાં કપાઈ જશે. સાથે સાથે પુલના બંને છેડાના વેડ અને વરિયાવર ગામના લોકોને રોજગારીની તકો પણ ઊભી થશે. દાદાની સરકાર દ્વારા સુરતમાં 120 બ્રિજોનું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો હતો. તમામ કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ પદાધિકારી અને આ વેડ ને વરિયાવના બ્રિજના જે લોકો ઉદ્ઘાટન માટે ઉત્સુક છે એવા તમામ આ વિસ્તારના વર્ષો 20 વર્ષ જૂનું જે લોકોની અપેક્ષાઓ અને જેનું સપનું હતું કે અહીંયા બને અને મને આનંદ થાય છે. વરિયાવથી વેડ ગામ જવા માટેના બ્રિજનું લોકાર્પણ આજે વિનોદભાઈ મોરડિયા ધારાસભ્ય કતરગામ તથા દર્શનાબેન જરદોશ સાંસદ સભ્ય સુરત જિલ્લો તથા કોર્પોરેટરો નગરપાલિકાના સાથે આજે ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યારે આપ જે નિહાળી રહ્યા છો દ્રશ્યો તે વરિયા વેડ રોડ બ્રિજના છે, જેમાં 8 લાખ જેટલા વાહન ચાલકોને જવામાં ફાયદો થઈ રહ્યો છે. 118 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજનું આજે લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબ દ્વારા ઈ લોકાર્પણ થઈ રહ્યું છે. સુરતની તાપી નદી ઉપરના 15મા બ્રિજનું લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે, ત્યારે બંને છેડેના ગ્રામજનોમાં ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે. ઓસ્કાર ન્યૂઝ ઘનશ્યામ બારોટ.